વડોદરામાં ઘીના ઠામમાં ઘી ઠારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરમાં ફરી વળેલા પૂરના પાણી હજુ પણ લોકોને વિસરાતા નથી. આક્રોશની એ આગ હજુ સળગી રહી છે. વિપક્ષ અને લોકોના વિરોધ વચ્ચે મહાનગરપાલિકાએ નદીના પટમાં થયેલા દબાણને દૂર કરવાનું શરૂ કર્યું છે. બીજી તરફ દબાણો દૂર કરવામાં આવ્યા છે તે માત્ર ને માત્ર લોકોના ગુસ્સાને શાંત કરવા ભાજપનું નાટક હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વિશ્વામિત્રી બચાવ સમિતિના પ્રમુખ અને એડવોકેટ શૈલેષ અમીને કહ્યું, 2016 સાલમાં હનુમાન જયંતિના દિવસે અમારી નજર સમક્ષ આ બિલ્ડર અઘોરાના બિલ્ડરે તોડી નાખેલું અને તોડીને એને પુરાણ કરીને સપાટ કરી નાખેલું, જે અંગે અમે પોલીસ ફરિયાદ પણ આપેલી હતી, પણ પોલીસની હાજરીમાં જ આ બધું કરતા હતા અને પોલીસ પણ એની તરફદારી કરતા હતા. વધુમાં તેમણે કહ્યું, નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જનહિત યાચિકા દાખલ કરતી વખતે અમે કહ્યું હતું કે આ અઘોરાનો વિશ્વામિત્રી ઉપરનું દબાણ એક દિવસ વડોદરાને ડૂબાડશે, જે આજે 8 વર્ષ બાદ સાચું પડ્યું છે. પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે આક્ષેપ કરતા કહ્યું કે લોકોના આક્રોશને જોઈને મજબૂરીમાં આ કામ શરૂ કર્યું છે. મહત્વનું છે કે આ છૂટક છાટક દેખાડાથી વડોદરાવાસીઓ પરનું જોખમ ઓછું નથી થવાનું. અઘોરાવાળાએ વિશ્વામિત્રી નદીના પટની સરકારી જમીન ઉપર બાંધેલી તોતિંગ દિવાલ, દિવાલની બાજુમાં કરેલું પુરાણ અને પુરાણવાળું જમીન ઉપર બાંધેલું ક્લબ હાઉસ, આ ત્રણેયને દૂર કરાશે તો જ વડોદરાવાસીઓને સંભવિત પૂરથી રાહત મળશે. ત્યારે હવે જોવું રહ્યું કે લોકોના આક્રોશ વચ્ચે તંત્રના પેટનું પાણી હલે છે કે પછી જૈસે થેની સ્થિતિમાં જ જોવા મળશે. જીતુ પંડ્યા, દિવ્ય ભાસ્કર, વડોદરા. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.